ગાઈસ સવારના 7 ને 8 વાગી ગયા છે અને હું થઈ ગયો છું રેડી. નહીં તો ખાલી પાખડી ખાવાની બાકી. જો 8 વાગે, બાકી હું 9 વાગે તો ઉઠું, પણ 8 વાગે જ રેડી થઈ ગયો. હવે ઊંઘ ઉડી ગઈ છે એવું થયું છે. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ગઈકાલના વિડીયોમાં, નહીં વિડીયો જૂનો છે, પણ ગઈકાલે બહુ બધી કોમેન્ટ આવીને આગળ આવી હતી કે સુરતમાં તો મતદાન થયું જ નથી, તમે મતદાન કઈ રીતે કર્યું? તો બધા અંદરો અંદર કોમેન્ટો કરતા હતા કે એને બારડોલી લાગે, એટલે એ લોકોનું કર્યું છે મતદાન, સુરતમાં થયું જ નથી. યાર હકીકત છે, સાચી ન્યૂઝ તમારા સુધી પહોંચતી જ નથી, એટલે આ બધું વહેમ હોય. સુરતમાં મતદાન એ ભાઈ જે હતા એ વિસ્તારમાં નથી થયું, બાકી બધી જગ્યાએ થયેલું છે. સાચા ન્યૂઝ તમારા સુધી પહોંચતા જ નથી, એટલે તમારે જેમ ઘણા બધા અટવાઈ ગયેલા છે, મને ખબર, કેમ કે અમારી સોસાયટીમાં અહીંયા બધી સોસાયટીના આજુબાજુ જે રહ્યું ને, તો 40%, 41% અને 42% આટલું જ મતદાન થયું છે અમારી નજીકની સોસાયટીમાં. મેં જાણ્યું હતું તો એટલું જ મતદાન થયું છે. કેમ બાકી ન થયું? કેમ કે જાગૃતતા જ નહોતી, કે બધાને ન્યૂઝ જ એવું, ને ઇન્ફ્લુએન્સર ને બધા એમ જ કહેતા હતા કે સુરતમાં મતદાન નથી, ડાયરેક્ટ જીતી ગયા, ડાયરેક્ટ જીતી ગયા. એવું નહોતું, એક વિસ્તારમાં નહોતું થયું, બાકી બધી જગ્યાએ થયું હતું, એટલે આવું હતું, એટલે ઘણા મતદાન ન થયા. મીડિયામાં એવો માહોલ જ બનાવી દે કે નથી નથી, એટલે એવું થાય. જય સ્વામિનારાયણ બા, જય સ્વામિનારાયણ. કેમ હું વાંધો, ઊંઘ આવી ગઈ હતી? મને તો ઊંઘ આવી ગઈ. એવું લાગે અંદર વી આવતો, એસી બંધ કરી દે. આ બહુ વારે પડે, હવાર કર બહુ ઊંઘ પડે. પણ ઓલો હવાર ભલે ને, બાકી અહીંયા પવન ન આવતો તો અંદર વી આવજો. ખાટલા અંદર લઈ લેવાના, ખુલ્લું જ હોય દરવાજો. ભાઈએ કીધું કે આ 12 માસી છે, આમાં 12 માસ ફૂલ આવે. ઈ વાત કરે છે કે આપણે દેશમાં અમારે મકાનમાં એવું હતું, દાદાને એમ જમીન જમીન તરત ઊંઘ આવી જાય, પછી તમે જાગો છો. પછી જાગે પહેલા તો ઊંઘ આવી જાય, એક જોલું. હા, એક આવી જાય, પછી જાગી જાય ને, પછી પાછા મોડેક થી ખૂબે હારા થયા. પાણી રોજ પાઈ ગયો પપ્પા, રોજ પાઈ પાણી અમારે વધી પડે છે. ખાડા પડી ગયા છે, અમુક ના મૂળ દેખાઈ ગયા છે, આના મૂળ દેખાઈ ગયા, મૂળિયા ઉપર ખાડા પડી ગયા, ઉપર જ આવે ને મૂળિયા. આપડે થાંભલે થાંભલે ખામણા હતા ને, બધે ઝાડવા હતા, અને એક હતું કઈ કેવું અચાનક જનાવર લાવ્યા છે ને, ઈ ઉગ્યું હતું લાભમાન ઘરે, પણ ત્યાંથી લઈને 100 ફૂટ હતું. ગઢડા લઈ ગયા હતા, હે? ગઢડા લઈ ગયા છે, ફૂલ લઈ ગયા હતા, ફૂલ ગઢડા લઈ ગયા હતા. એ કઈ ખબર, બાપુજી નું વાલું હતું તઈ ગયા તા, એ લઈ ગયા હતા ગઢડા, પછી કાઢ નાખી. મરસી નો છોડ એક અવડો છે ને, તો મરચા પાંડે પાંડે મરચા, અવડી અવડી મરસી, ઘણા વર્ષ અહીંથી જાતા ને તોય મરચા હોય, એટલી આખી રાત સુગંધ આવે, અંતર સાચું હોય. રાત્રોણે રાત્રોણે કેવી હેરી હતી, કેવી સુગંધ આવતી, આપડે વાસીને કોરે રાત્રોણે હતી, રાતે કેવા ફૂલ ઉગડા, સુગંધ આવે, રાતે સુગંધ આવે, આવા હોય. એ સફેદ હોય, મારે વાવવાનો વિચાર હતો રાતરાણી, એક કુંડું ખાલી છે હજી, એક છે, રોપ એ સુરત માં બધું મળી જાય. આપડે તો જામી ગઈ હતી, પછી આપડે ખાટલા જાય રાખતા ને માથા હાડ કરો, રાતે એવી સરસ વાસે, પછી સવાર બરાસ કરવા બે ને પોરે તઈ બરાસ કરતા, તઈ ઓલું મેં નહોતું કરેલું સિમેન્ટ, સિમેન્ટ બહુ વાસ આવે સવાર. રાતરાણી અહીંયા વાવી હતી અમે બહુ પહેલા, પણ નાની એવી, એટલે 500 ફૂલ આવે એટલે સુગંધ કઈ આવે નહીં, જાજી ફેલાય નહીં, મોટી થાય તો જાજા ફૂલા, તો જાજી સુગંધ આવે, એટલે એવું થયું હતું.
રાતે પણ આય કોણ હું ભામાં થાય બહુ હારી હા અહીંયા ઉપડે આ કોંડા મુઈ પડી સારું કેટલું ઉપડે આમાં ઈ છોડ તો મારો પડી ગયા છે પણ અહીંયા થાતો નથી કુંડામાં એવું છે અને ખબર નહી કોઈ ડોલર ના ફૂલ ની બહુ આશા ધોળા ડોલર ની ફૂલ આવતા હા અને એક તિલક તુલસી આપણે એ હતું તિલક તુલસી આ તિલક તુલસી જો ને મસ્ત લાગે હા અને સોપા જો ને કાઈ કે દરવાજા દાદર પાસે સોપા ન્યા છે તો યોગીતજ માં ઈ જોયું નથી પણ તમે સડો ને ગુલાબ ના બે વાવ ગુલાબ છે પછી બે વાવ ઈવડે ઈને વૈશા તુલસી માં પાસ કુંડા કર્યા એને ઓણ ઓકે અને મે ઉપર તુલસી માં છે ને એક કુંડા માં ઈ ઈવડે ઈ તુલસી તિલક તુલસી છે ઈ અને એક આવે નામ ને તીખા તીખા આવે ના પાન વિક્ષ વિક્ષ જેવા પાન લાગે હા તુલસી જ આવે વિક્ષ જેવા પાન આવે તો ઈ તે કાકે ને એને પેલા રોપેલા નાળિયેરી ઈ શોપીસ છે પૈસા વાળા ઘર માં આ બધા દેખાય કેમ કે આ છે ને ઘર ની અંદર રાખવાનું પાણી ઓછું જોઈ અને પાન ખરે નહી ઈ બધા માં એટલે સેફટી આમાં તો રોજ ફૂલ ને એવું ખરે બધું વીણવાનું આ બધા ના ઘર માં એટલે આ વાવે આમાં કઈ મહેનત જ નહીં લીમડો વધ્યો કેવડો વધી ગયો હવે અમુક જ નીકળી ગયા આપણે મેં ધાબે સોપતો આપણે ધાબુ ભર્યા પેલા સોપતો ને તે અવડો મોટો થઈ ગયો હતો પણ પછી એના ધાબુ નું ઓલું તોડ્યું ને અમે દેહ માં વહી નથી વહી ગયો લીમડો જાડવું થઈ ગયું આખું જાડવું થઈ ગયું હતું દેહ આપડે આયા હવે યોગીરાજ માં જો સામે મીઠો લીમડો દેખાતો છે ઈ તો બહુ મોટો છે એ કેન ને અડધું ફાડી ને બનાવ્યું છે જય સોમનારાયણ મમ્મી જય સોમનારાયણ જય યોગેશ્વર હું વેલો ઉઠી ગયો જોયું તમે અત્યારે તો ભાખરી અને કેરી બે જ વસ્તુ મિત્રો બપોરના 12:30 વાગી ગયા છે અને શું બનાવ્યું મારે જમવા નથી અહીંયા મગની સૂકી દાળ રસ રોટલી ભાત નથી કર્યા હા કરદો મેનો આ છે હું જાઉં છું યોગીરાજમાં ત્યાં જમવાનું છે સસરા સસરિયામ જાય છે હા ચિંતન તો સવાર અત્યારે બપોરે સાંજે ત્યાં જમવાનું છે મારે અને આજે મમ્મી એક કસ્ટમર આવ્યા હતા એ છોકરી અમારે છે ને ટ્યુશનમાં ભણતી 12માં ચાલો તો હું ફટાફટ નીકળું અને અત્યારે કઈક સફેતરું લેવા આવ્યો હતો સફેતરું કેવાય કે હપેતરું મમ્મી સફેતરું અને એક વાર ખાલી બૂટ ચોર્યા ને આખી રસમ શરૂ થઈ ગઈ આજ સુધી આ રસમ શરૂ છે બાકી હતી જ નહીં આ જો આ છોકરીનું બધું કામ છે આને શરૂ કરાવ્યું હતું માધુરી દીક્ષિત નું કામ છે એટલે લીલા કપડા વાળી જો આ લીલા કપડા પહેરે ને આને નવી નવી રસમ લઈ આવ્યા જો આ મીઠાઈ ડબ્બો આ નેડો આમ જો ઝીલે છે ને ઘડિયાળ લીધી સ્માર્ટ વોચ અરે વાહ તે શું લીધું શું છે દોડા કૂદ દોડા કૂદે ની દેખાડજો હા દોડા કૂદ તાવડે મને તો આજ ખબર પડી કે આ માંડવી ને હાંડિયો હાંડિયા માંડવી હાંડિયો હાંડિયો માંડવી એવું કહેવાય કેટલા જો 4 દાણા હશે આની અંદર કેટલી લાંબી છે આ જો તમારે આંગળી જેટલું છે આંગળી જેટલી લાંબી છે
સાંજના 10 વાગી ગયા છે, મહેમાન આવ્યા હતા વહી ગયા. હમણાં કઈ ખબર નથી પડતી આખો વિડીયો કેમ ઉતારો, એડિટિંગમાં આખો દિવસમાં, આખો દિવસ એડિટિંગમાં જ વહી જાય છે. બસ જો મારા માસી ને આવ્યા હતા જાય છે, પછી આપણે મળીએ. મમ્મી બહુ ખુશ થઈ જાવ, તમે ભાનુ માસી આવે ને મમ્મી નઈ બધા જ તે અને બેન આવે ને એટલે માસી આવતા એટલે મમ્મી બધા ખુશ જ થઈ જતા. હાજી વાત ને મારે બપોરે ત્યાં જમવાનું હતું ને અત્યારે ત્યાં હતું સાંજે, મેં સવારે જોકે તમને કીધું હતું. અને એ જગ્યા મમ્મી હું ઓછો વિડીયો ઉતારું, મને થોડીક શરમ આવે ને એવી આવે લે. બાકી મને પબ્લિકમાં હમણાં હું ગઈકાલે તે ગોલા ખાવા ગયો તો બે બાજુ ફૂલ ટ્રાફિક હતું, પબ્લિક હતું, છતાંય તે હાથમાં ફોન લઈને બસ બોલતો જતો હતો, બધા જોતા થામો પડે હું બોલતો જતો. ન્યા શરમ નો આવે પણ આ જગ્યાએ આવે. ઓળખી જાય બધી જગ્યાએ. જો પરમ દિવસે એમ ઢોસા ખાવા ગયા હતા મિત્ર મિત્ર, ત્યાં અમારી સિવાય બીજા બે કસ્ટમર હતા તો બે કસ્ટમર ઓળખતા હતા મને. પછી અહીંયા ગોલા ખાવા ગયા, ન્યાય બહુ બધા મળ્યા. ત્યાંથી પછી આઈસ્ક્રીમ ખાવા ગયા તો ન્યાય મળ્યા. અને બા દાદા સુઈ ગયા, દાદાની વેલા હોઈ જાય છે, ઈ મેળા જ નથી. બપોર થોડીક વાર પેપર વાંચવા આવ્યા દાદા ને સવારે આપણે મેળા ઈ જ તે. મારે એમ કેવું હતું એ ધાબે હોય, મેં કીધું પંખો જોતો હોય તો ઓફિસે લઈ આવું, તે ના પાડે છે. પાછું તે પૂછી જોઉં એવું હોય ને તો હું પપ્પા ઓફિસ થી પંખો લઈ આવી. પણ એને એમ કીધું કે ન્યાય યોગીરાજમાં હોય ને ત્યાં પંખા વગર ધાબે એમનેમ જ હોય છે, એને પ્રેક્ટિસ જ છે, ન્યાય ધાબે જ હોય છે. પવન આવતો હોય તે ના પાડતા હોય એમ. હા એમ સવારે એ કે બહુ ઠંડી લાગે છે અને અત્યારે તો માપે હોય. અને બીજું હમણાં સુરતમાં છે આગાહી વરસાદની, સુરત ને ગુજરાતમાં જ છે આગાહી વરસાદની, તો અઠવાડિયામાં વરસાદ આવશે એવું લાગે છે. અને આજે તડકો ઓછો હતો. આમ જો અમારા બેડની હાલત ગાટલું પડ્યું છે, આ બધા ડબ્બા ખબર નહીં કેમ. અને આ ગઈકાલે એમ બાજરો લીધો, એ બાજરો છે, બાજરા કોકને મારી જેમ સમજ પડતી હોય જોઈ લ્યો, એ દાણા ઢોળા મેં મમ્મી ખીધા છે. હવે ઘણા મિત્રો નહીં ખબર હોય આ સોયાબીન છે, શેકેલા સોયાબીન છે, આની ખાવાની બહુ મજા આવે અને હેલ્ધી છે. મને વિશાલે આપણા બાબાએ આપેલા ખાવા માટે, કેમકે હું એકવાર એને ઘરે ગયો તો જોઈ ગયો હતો, તો મેં ખાધા મને ભાઈવા ન્યા. પછી મેં ઘરે આવીને કીધું કે આવી રીતના બનાવી દો, મારે ખાવા છે. તો કેમ થોડા બને કે એ કોણ શેકી દે, કઈ રીતના આવે, રેતીમાં શેકવાના આવે, તો કંઈ ખબર જ ન પડે. મેં વાત કરી કે આવી રીતના થયું, તેણે મને આપ્યા ભરીને, પ્રિયાએ ભરી દીધા કે લઈ, જાણે સુદામાએ કૃષ્ણને આપ્યા ને એવી મને ફિલિંગ આવી. બેસવા ગયા હતા ક્યારે આપી દીધા એ મને નથી ખબર, સપનાને એણે આપી દીધા હતા અને પછી મને ખબર પડી આપી દીધા છે, તો હમણાં હું રોજી ખાઉં છું. અને એક સવાલ એવો, એક કોમેન્ટ એવી કે બે ત્રણ વાર મેં વાંચી કે તમારા મમ્મીનું નામ શું છે અને તમારા પપ્પાનું નામ શું છે. મારા મમ્મીનું નામ વર્ષાબેન અને પપ્પાનું નામ રમેશભાઈ, કેમકે હંમેશા હું લોગમાં મમ્મી મમ્મી પપ્પા એમ જ કરતો હોઉં, ક્યારેય નામ તો લેવાય નહીં, લેતા ન હોઈએ આપણે એટલે કોઈને ખબર ન હોય. પણ મસ્ત સવાલ પૂછ્યો, મને એ કોમેન્ટ ગમી તો આજ નામે કહી દીધા મેં. જો કે મારી ચેનલના અબાઉટ સેક્શનમાં જાઓ એટલે બધી ડિટેલ આપેલી જ છે, બધાના નામે ત્યાં છે આ તે, એટલે એવું નથી કે આ વસ્તુ નવી છે, મેં ઓલરેડી ત્યાં જાહેર કરી દીધેલા છે. અને ખાસ આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, બા દાદા સાથે આપણે એવી વાતો કરવાના છીએ જે તમને સાંભળવાની બહુ જ મજા આવવાની છે, એટલે આવતીકાલે ઈ વ્લોગ આવવાનો છે એટલે ભૂલાય નહીં, આવતીકાલનો વ્લોગ ખાસ જોજો. અને એ પહેલાં હા, આ બાજુમાં જે વિડીયો દેખાય ને એ તારક મહેતામાં જે ભીડે આવે છે એ મળેલા, પણ કઈ રીતના મળ્યા ને કેવી રીતના મળ્યા ને ક્યાં મળ્યા એ જાણવું હોય અને એની સાથે શું વાત થઈ કે નહીં એ બધું જાણવું તો બાજુ બ્લોગ છે એમાં જોઈ આવજો. આવતીકાલ સવારે 9 વાગે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.